નમસ્તે મિત્રો, એજ્યુકેમ ચેનલમાં આપનું સ્વાગત છે. સામાન્ય વિજ્ઞાનના ધોરણ 6 થી 10ના એનસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ એમાં ભાગ 6ના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ કે જેમાં ધોરણ 7ના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આજનો પ્રથમ પ્રશ્ન છે, પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવતી વનસ્પતિ કઈ છે? તો એ છે પાનફૂટી પર્ણફૂટી. પ્રશ્ન 2, સ્પાયરોગાયરામાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? તો સ્પાયરોગાયરામાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે. પ્રશ્ન 3, હંસરાજમાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? તો હંસરાજમાં બીજાણુ સર્જનની રીતે અલિંગી પ્રજનન થાય છે. પ્રશ્ન 4, મકાઈ પપૈયા કાકડીમાં કયા પ્રકારના પુષ્પ હોય છે? તો એમાં આપણને એકલિંગી પુષ્પ મળે છે. 5, દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિના ઉદાહરણ, તો એ છે સરસવ, ગુલાબ અને પેટોનિયા. 6, પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન એ શાના તરીકે ઓળખાય છે? તો એને આપણે પરાગનયન કહીએ છીએ. પરાગનયન 2 પ્રકારના હોય છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. પ્રશ્ન 7 છે, ફલન પછી અંડાશય શામાં પરિણમે છે? તો અંડાશયમાંથી ફળ બને છે. 8, ફલન પછી બીજનું નિર્માણ શામાંથી થાય છે? તો બીજ નિર્માણ માટે અંડકો જવાબદાર છે. 9, ગાડરિયું અને યુરેનાના બીજનો ફેલાવો શેના દ્વારા થાય છે? તો એનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે. 10, મેપલ અને મદારના બીજનો ફેલાવો શેના દ્વારા થાય છે? તો એ પવન દ્વારા થાય છે. 11, નર અને માદા જન્યુ સંયુગમન શું કહેવાય છે? તો એને આપણે ફલન કહીએ છીએ. 12, કૂચ કરતા સૈનિકોના હાથની ગતિ કયા પ્રકારની છે? તો એને આવર્ત ગતિ અથવા તો આંદોલિત ગતિ કહેવાય છે. પ્રશ્ન 13, પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને શું કહે છે? તો એને આપણે ઝડપ કહીએ છીએ. 14, સુરેખ પથ પર થતી અચર ઝડપે ગતિને શું કહે છે? તો એને નિયમિત ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. 15, સાદા લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? તો એને આવર્તકાર તરીકે ઓળખીએ છીએ. 16, એક કરતા વધુ સેલ ધરાવતી ઇલેક્ટ્રિક ઘડિયાળ કયા નામે ઓળખાય છે? તો એને આપણે ક્વાર્ટઝ ક્લોક તરીકે ઓળખીએ છીએ. 17, લોલકની શોધ કોને કરી હતી? તો લોલકની શોધ ગેલેલિયોએ કરી હતી. 18, એક નેનો સેકન્ડ એટલે સેકન્ડનો કયો ભાગ? તો એને સેકન્ડનો અબજમો ભાગ કહીશું, એટલે કે 10^-9. મિત્રો કોમેન્ટમાં જણાવો કે એક સેકન્ડનો 10 લાખમો ભાગ કયા નામે ઓળખાય. પ્રશ્ન 19, વાહનની ઝડપ માપવાનું સાધન કયું છે? તો ઝડપ માપવા માટે સ્પીડોમીટર વપરાય છે. 20, વાહને કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? તો એ ઓડોમીટર છે. 21, વિદ્યુત પરિપથમાં જે આ પ્રમાણેની સંજ્ઞા આપણને જોવા મળે છે એ સંજ્ઞા શાની છે? તો એ સંજ્ઞા વિદ્યુત કોષની છે. 22, જ્યારે પરિપથમાં સ્વિચ ખુલ્લી હોય છે તેવા પરિપથને કેવો પરિપથ કહે છે? તો એને ખુલ્લો પરિપથ, એટલે કે સ્વિચ ઓફ હોય ત્યારે ખુલ્લો પરિપથ કહેવાય. પ્રશ્ન 23, ઇલેક્ટ્રિક હીટરમાં જોવા મળતા તારના ગુંચરાઓને શું કહે છે? તો એને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 24, વિદ્યુત બલ્બમાં પ્રકાશિત થતા તારને શું કહે છે? તો એ તારને ફિલામેન્ટ કહે છે. મિત્રો કોમેન્ટમાં જણાવો, બલ્બનો ફિલામેન્ટ એ શામાંથી બનેલો હોય છે? પ્રશ્ન 25, CFLનું પૂરું નામ જણાવો. તો CFL એટલે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ તરીકે ઓળખાય છે. MCBનું પૂરું નામ આપો, તો મિનિએચર સર્કિટ બ્રેકર. પ્રશ્ન 27, વિદ્યુત પરિપથ સાથે હોકા યંત્ર રાખી વિદ્યુત પ્રવાહ પસાર કરતો એ આવર્તન થાય છે એની નોંધ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો એ હતા હાન ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ. પ્રશ્ન 28, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ગરમ થાય છે આ અસર કયા નામે ઓળખાય છે? તો એને
ઉષ્મીય અસર તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 29, અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને શું કહે છે? તો એને પ્રકાશનું પરાવર્તન કહે છે. 30 નંબર, સમતલ અરીસા સામે મૂકેલ વસ્તુ જો અરીસાથી 20 સેન્ટીમીટર દૂર હોય તો પ્રતિબિંબ કેટલું દૂર હોય છે? તો એ પણ 20 સેન્ટીમીટર, એટલે કે વસ્તુ અને પ્રતિબિંબનું અરીસાથી અંતર સમાન હોય છે. 31 નંબર, જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાય તેને કયું પ્રતિબિંબ કહે છે? તો એને વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક એ કયા પ્રકારના લેન્સ છે? તો એ અંતરગોર લેન્સ છે. 33 નંબર, વાહનના સાઇડ વ્યૂ મિરર એટલે કે સાઇડ ગ્લાસ એ કયા પ્રકારનો અરીસો છે? તો એ બહિર્ગોર અરીસો છે. પ્રશ્ન નંબર 34, કયો લેન્સ અભિસારી લેન્સ તરીકે ઓળખાય છે? તો અભિસારી એટલે બહિર્ગોર લેન્સ. અને 35 નંબર, અપસારી લેન્સ તરીકે કયા લેન્સ ઓળખાય છે? તો એ અંતરગોર લેન્સ આવશે. 36 નંબર, સફેદ પ્રકાશ કેટલા રંગનો બનેલો હોય છે? તો 7 રંગનો. 27 નંબર, સીડીનું પૂરું નામ જણાવો. તો કોમ્પેક્ટ ડિસ્ક. 38 નંબર, સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબના લક્ષણો જણાવો. તો એ ચત્તુ એટલે કે સીધું, વસ્તુ જેવડું, આભાસી અને ડાબી જમણી દિશામાં ફેરફાર જોવા મળે છે. 39 નંબર, અંતરગોર લેન્સ દ્વારા કેવું પ્રતિબિંબ મળે છે? તો એ પણ ચત્તુ, આભાસી અને વસ્તુ કરતાં નાનું હોય છે. પ્રશ્ન નંબર 40, અંતરગોર ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી એટલે કે આભાસી હોય છે. તો અંતરગોર લેન્સ દ્વારા. 41 નંબર, વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે? તો એ અંતરગોર અરીસા વડે. 42 નંબર, વ્યક્તિ એ સમતલ અરીસા સામે 4 મીટર દૂરથી પ્રતિબિંબને નિહાળે છે, ત્યારબાદ 1 મીટર અરીસા તરફ ખસે છે, તો તેના અને અરીસા વચ્ચે કેટલું અંતર હશે એટલે કે પ્રતિબિંબ વચ્ચે? તો એ અંતર થશે, પ્રતિબિંબ અને વ્યક્તિ વચ્ચેનું અંતર, તો 6 મીટર. 43 નંબર, વિશ્વ જળ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો વિશ્વ જળ દિવસ એ 22 માર્ચના દિવસે ઉજવાય છે. પ્રશ્ન નંબર 44, કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણીના વર્ષ તરીકે ઉજવાયું હતું? તો એ 2003નું વર્ષ. 45 નંબર, પૃથ્વી પર પ્રાપ્ય જળની કુલ માત્રામાંથી મીઠા જળની માત્રા કેટલી છે? તો 0.006% જેટલી. પ્રશ્ન નંબર 46, જમીનમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને શું કહે છે? તો એને અનુસ્રવણ કહે છે. 47 નંબર, છોડવાઓ જંગલનું કયું સ્તર બનાવે છે? તો છોડવાઓ જંગલનું સૌથી નીચેનું સ્તર બનાવે છે. પ્રશ્ન નંબર 48, 2005થી 2015ના દશકને યુએન દ્વારા કયા દિવસ તરીકે, કયા દશકા તરીકે ઉજવાયો હતો? તો એ જીવન માટે પાણી તરીકે. પ્રશ્ન નંબર 49, સુએજમાં જોવા મળતી નાઇટ્રેટ, ફોસ્ફેટ અને ધાતુઓ એ કેવા પ્રકારની અશુદ્ધિઓ છે? તો એ અકાર્બનિક અશુદ્ધિઓ છે. પ્રશ્ન નંબર 50, ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં કઈ કઈ આડપેદાશો મળે છે? તો એ સ્લજ અને બાયોગેસ મળે છે. તો મિત્રો, આ હતા ધોરણ 7ના કેટલાક સામાન્ય વિજ્ઞાનના અગત્યના પ્રશ્નો. તો આવી જ અગત્યની માહિતી માટે અમારી ચેનલ એજ્યુકેમ સાથે જોડાયેલા રહો. વિડિયો ગમે તો લાઇક કરો, શેર કરો. નમસ્તે મિત્રો.